તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં ભાજપના ઉમેદવારે ઉમેદવારી પત્રક ભર્યું છે, જ્યાં 12:39 કલાકે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે. ત્યારે ઇસ્કોન મંદિરથી કલેક્ટર કચેરી સુધી પગપાળા જઈને ફોર્મ ભર્યું, જ્યાં હેમાંગ જોશીએ શીર્ષ નેતૃત્વ સહિતના જનતાનો આભાર માન્યો. ત્યારે વડોદરાની જનતા માટે હંમેશા કાર્યરત રહીશ તેવું ઉમેદવાર હેમાંગ જોશીએ જણાવ્યું. ઉમેદવાર તરીકે આજે મેં કલેક્ટર કચેરીએ 12:39 ફોર્મ ભર્યું છે. ઇસ્કોન મંદિરથી પગપાળા તમામ ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ, તમામ કાર્યકરો, શુભેચ્છકો સાથે મળી અને કાર્નિવલ જેવો માહોલ રચી અને અમે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને સમયસર પહોંચી અને પાર્ટીના તમામ અગ્રણીઓ સાથે મળી અને આજે ફોર્મ ભર્યું છે. હું ફરીથી આપ સૌના માધ્યમથી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ, અમારા રાષ્ટ્રીય નેતૃત્વ, અમારું રાજ્યનું નેતૃત્વ, તમામનો હું આભાર માનું છું. વડોદરાની જનતાનો આભાર માનું છું કે આ આશીર્વાદ આપે મને આપ્યા છે અને આવનારા દિવસોમાં વધારે ને વધારે આપની કઈ રીતે સેવા કરી શકું એની સચત, એના માટે હું સતત કાર્યરત રહીશ. લોકસભાના